હેલો ગુડ મોર્નિંગ રિયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા આપણે જોઈ રહ્યા છીએ નંબર ફાઈવ તેમાં આપણે એક્ટિવિટી વન થી નાઇન જોઈ હવે આપણે જોઈશું એક્ટિવિટી ટેન ઓકે જેમાં સૂચના છે ઉપર જૂથમાં કાર્ય કરો આપેલા શબ્દો માટે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો ખૂબ જ સરસ છે આ તમને પણ ગમશે અને તમે મોસ્ટ ઓફ બધા ત્રીજા ધોરણની અંદર ફળ શાકભાજી પ્રાણી આ બધાના સ્પેલિંગ શીખીને આવ્યા છો તો અહીં આપણે જૂથમાં કામ કરવાનું છે આમ તો તમારે આ ઘરે શું કહેવાય ક્લાસરૂમની અંદર આપણે ગ્રુપ કરી અને પછી કરવાનું છે પણ અત્યારે તમને હું સમજાવી આપું છું અને તમે તમારા ઘરે પેરેન્ટ્સ અથવા તો બ્રધર્સ કે સિસ્ટરની સાથે તમે આ કામ કરી શકો છો એમાં ત્રણ પાર્ટ આપેલા છે એક તો છે કલર એટલે રંગ પછી છે સાઇઝ અને ત્યારબાદ છે શેપ શેપ એટલે આકાર અને સાઈઝ એટલે એનું પ્રમાણ નાનું મોટું પહોળું પાતળું જાડું એ રીતે હમ હવે તમારે અહીં તો બધા એક્ઝામ્પલ પૂરતા મેં લખ્યા છે શબ્દો એના સિવાય પણ તમે બીજા લખી શકો છો ઓકે જેમ કે અહીં આપણે છે બધા કલરના નામ આપેલ છે તો એ કલરની વસ્તુ અથવા તો પ્રાણીના નામ જ લખવાના છે હા બીજું કાંઈ નહીં જેમ કે રેડ કલર છે તો મેં એ લખ્યું છે રોઝ ટોમેટો રિબન એપલ આના સિવાય પણ રેડ કલરની બીજી ઘણી વસ્તુઓ હોય ને તો તમે એ નામ લખી શકો અને કોઈ પ્રાણી હોય રેડ કલરનું તો તમે એ પણ લખી શકો છો હં બને ત્યાં સુધી નામ એવા લખવાના કે જે કુદરતી રીતે કલર હોય ને તે હા જેમ કે રોઝ એટલે ગુલાબ ગુલાબનો કલર લાલ હોય ને કુદરતી રીતે ટમેટાનો પણ કલર લાલ હોય જ્યારે રિબન લખ્યું છે પણ રિબન આમ તો પર્મનન્ટ કોઈ બધા કલરની હોઈ શકે ને એપલ છે પણ લાલ એટલે બને ત્યાં સુધી જે કુદરતી કલર હોય એ નામ પેલા લખવાના ઓકે પછી છે ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી કલર જેને આપણે ગુજરાતીમાં કહીએ તો એમાં સૌથી પહેલાં નારંગી આવે પછી મેરીગોલ્ડ એટલે ગલઘોટાનું ફૂલ આવે ખબર છે ને એના સિવાય તમે બીજું ટાઈગરનો કલર પણ ઓરેન્જ ટાઈપનો હોય ને તો તમે એ રીતે બીજું કંઈ પણ લખી શકો છો પછી યલો કલર ગ્રીન બ્લુ બ્રાઉન અને બ્લેક તેમાં મેં આવી રીતે નામ લખ્યા છે આના સિવાય પણ તમારે બીજા અહીં નામ લખવાના છે ઓકે બને ત્યાં સુધી એકની અંદર પાંચ પાંચ નામ લખવાના હા મળતા હોય ત્યાં સુધી પાંચ લખી દેવાના ત્યારબાદ છે સાઈઝ સાઈઝની અંદર સ્મોલ એટલે નાનું લાર્જ એટલે વિશાળ એકદમ હ બિગ એટલે મોટું શોર્ટ એટલે ટૂંકું ટોલ એટલે ઊંચું થીન એટલે પાતળું અને ફેટ એટલે જાડું હવે આપણે સાઈઝ પ્રમાણે નામ લખવાના સ્મોલ છે તો અહીં મેં લખ્યું છે માઉસ રેબિટ એન્ટ માઉસ એટલે ઉંદર રેબિટ એટલે સસલું અને એન્ટ એટલે કીડી આની જગ્યાએ તમે મકોડાનું નામ લખી શકો જેને બ્લેક એન્ટ કહેવાય પછી માખી છે તો એને કહેવાય ફ્લાય અથવા તો હાઉસ ફ્લાય પછી મધમાખી છે તો હની બી આવી રીતે તમે લખી શકો અથવા કોઈ સ્મોલ નાની વસ્તુ હોય એવી જેમકે લખોટી ને બધા નાની સાઈઝના હોય ને જેમ કે ચોખાનો દાણો છે ઘઉંનો દાણો છે તો તમે એનું નામ એ અંગ્રેજીમાં લખી શકો રાઈસ ને વીટ એવી રીતે પછી છે લાર્જ લાર્જમાં તો બનશે ત્યાં સુધી એક જ આવશે સી સી એટલે દરિયો આમાં પાછી સૂચના એવું છે કે તમારી આસપાસ જોવા મળતી વસ્તુ એટલા માટે આમ તો ઘણું બધું હોય લાર્જ વસ્તુ એટલે કે વિશાળ વસ્તુ ઘણી બધી હોય પણ આપણે સૂચના ઉપર એવી આપેલ છે કે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ એટલે આપણી આસપાસ જોઈએ તો એક દરિયો છે ને મોટો આમ તો વિશાળ વસ્તુ બીજી કાંઈ તો રમવાના જે મેદાન હોય હોય ને 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 એ બધા મોટા આમ તો વિશાળ જ પછી છે બીગ એની અંદર મેં લખ્યું છે એલિફન્ટ અને હોર્સ પછી શોર્ટ ટોલ થીન અને ફેટ હવે થીન એટલે પાતળું એમાં મેં લખ્યું છે નીડલ નીડલ એટલે સોય પછી સ્ટ્રીપ સ્ટ્રીપ એટલે જે કાપડની પટ્ટી હોય તે પછી પેપર એટલે તમારું જે પાનું હોય ને તે આ બધા થીન પાતળા હોય ને પછી ફેટમાં અમે લખ્યું છે ટ્રીજ ટ્રંક ટ્રંક એટલે એનું થડ ઝાડનું થડ થાડુ હોય ને આમ તો એલિફન્ટ પણ જાડુ હોય હોય ને તો અહીં તમે એ રીતે પાંચ પાંચ નામ લખવાના છે સેપ એટલે આકાર છે રાઉન્ડ એટલે ગોળ સ્ક્વેર એટલે ચોરસ રેક્ટેંગલ એટલે લંબચોરસ ચોરસ અને ટ્રાયંગલ એટલે ત્રિકોણ

આકાર લંબચોરસ હોય તમે લખી શકો ત્યારબાદ છે ટ્રાયંગલ ટ્રાયંગલ એટલે ત્રિકોણ જે આપણે ધજા હોય ને ફ્લેગ જેને આપણે કહીએ તો આકાર ત્રિકોણ હોય હોય પછી હેંગર જે મમ્મી સુકવતા છે ને હેંગરમાં એનો આકાર પણ કેવો હોય ત્રિકોણ હોય ને આના સિવાય પણ તમે કોઈ ત્રિકોણ વસ્તુ હોય તો એનું નામ અહીં તમે લખી શકો છો ઓકે તો આ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું રહેશે ત્યારબાદ આપેલ છે સૂચના હવે આપેલા ઉદાહરણ મુજબ વાક્યો બનાવી વર્ગમાં રજૂ કરો હવે તમે જે નામ આપે એના પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે જેમ કે અહીં આપેલ છે આઈ હેવ અ બોલ એટલે કે મારી પાસે દડો છે ઇટ ઇઝ રેડ તે લાલ રંગનો છે અથવા તો તે લાલ છે ઇટ ઇઝ બીક એટલે કે તે મોટો છે ઇટ ઇઝ રાઉન્ડ તે ગોળ છે હવે તમારી પાસે જે વસ્તુ છે ને એનો રંગ એની સાઇઝ અને એનો શેપ એ રીતે વાક્ય બનાવવાના છે હા પેલું વાક્ય તમારી પાસે જે વસ્તુ છે એવું બોલવાનું આઈ હેવ અ બેટ કે ફ્લાવર કે જે પણ વસ્તુ હોય હા પછી જે વસ્તુ હોય એનો કલર કહેવાનો હોય પછી એની સાઈઝ કહેવાની બિગ છે કે સ્મોલ છે કે શોર્ટ છે કે ટોલ છે કે હા પછી એનો શેપ કહેવાનો છે ખબર પડી ગઈ બાદ છે એક્ટિવિટી ઇલેવન જૂથમાં કાર્ય કરો આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો ઉદાહરણ મુજબ વાક્યો બનાવી લખો હવે આપણે રંગ અથવા તો આકાર બે વસ્તુનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે હ જેમ અહીં આપ્યું છે અ ફ્લાવર ફ્લાવર એટલે ફૂલ તો એ લખ્યું છે અ ફ્લાવર ઇઝ રેડ હમ એટલે કે ફૂલ લાલ રંગનું છે અથવા તો ફૂલ લાલ છે એવી રીતે આપણે જોઈશું અહીંયા તો લખ્યું છે અ ટોમેટો તો તમે ટોમેટો ઇઝ રેડ પણ લખી શકો પછી ટોમેટો ઇઝ સર્કલ સોરી રાઉન્ડ અથવા તો ઇટ ઇઝ રાઉન્ડ ટોમેટો જ લખવું પડશે અ ટોમેટો ઇઝ રાઉન્ડ એટલે કે ટમેટો ગોળ છે હા એટલે રિબન તો તમે એવું પણ લખી શકો રિબન ઇઝ એનો આકાર કેવો રિબનનો લંબચોરસ ચોરસ હો ને તો આપણે લખીશું રિબન ઇઝ રેક્ટેંગલ હા પછી એન એપલ તો એન એપલ ઇઝ રેડ એન એપલ ઇઝ રાઉન્ડ તમે આકાર અથવા તો કલર બને લખી શકો છો હા એવી રીતે પછી યલો કલર આપેલ છે તમે જુઓ પણ છો કે રેડ કલર આપેલ છે તો બધું રેડ કલર થી લખેલું છે અને ફ્લાવર પણ રેડ કલર થી બનાવેલું છે ત્યારબાદ યલો કલરની અંદર અ બનાના અને સનફ્લાવર આપેલું છે તો આપણે એની જગ્યાએ લેમન બીજું લખી શકીએ લેમન એટલે લીંબુ પછી ધસન એટલે કે સૂર્ય સૂરજ પણ પીળા કલર નો હોય ને ત્યારબાદ છે ગ્રીન કલર એટલે લીલો કલર એમાં આપ્યું છે અ બોલ અ સોરી કલર નથી અહીં શું આપેલું છે શેપ આપેલો છે રાઉન્ડ રાઉન્ડ શેપની વસ્તુનું નામ લખવાના છે અ બોલ એટલે દડો દડો ગોળ હોય ને પછી અ ટોમેટો પણ ગોળ હોય એટલે રીતે અહીં ઓરેન્જ પછી કોઈન તો તમે અહીં લખી શકો અ કોઈન ઇઝ રાઉન્ડ અ ટોમેટો ઇઝ રાઉન્ડ એન્ડ ઓરેન્જ ઇઝ રાઉન્ડ હ આજે તમારે અહીં વાક્ય બનાવવાના છે જે તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું રહેશે